વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ઝડપથી જરા જોડાઈ જજો અને આપણે ગઈકાલની વાત કરીશું તમામ વિદ્યાર્થીઓ પ્લીઝ જરા સમયસર બરાબર જોડાજો એક્ઝેક્ટલી આપણું વર્ક સ્ટાર્ટ થશે ગઈકાલે આપણે આ બેચમાં બહુપદીનો ભાગાકાર આપણે સમજેલા યાદ કરો એ અગાઉ સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી આપણે પૂરી કરી બરાબર શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આપણે સમય હવે આપણે વિશિષ્ટ એક્ઝામ્પલ લેવાના ગઈકાલે બહુપદીના ભાગાકાર જોયલા બરાબર અને તમને આજે એક એસાઈનમેન્ટ પણ મેં તમને આપેલું છે એસાઈનમેન્ટ એટલે હોમવર્ક તમારું સમજો બપોરે તમારા ઉપર સેન્ડ કરું છું જો બાકી ની જોયું હોય તો આ બેચ પૈતા પછી આ ક્લાસ પૈતા પછી તમે ગણી કાઢો ચાલો હું સ્ટાર્ટ કરું પ્લીઝ જરા કેલ્ક્યુલેટર દાખલો પહેલો વિશિષ્ટ એક્ઝામ્પલ હું ત્રણ ગણા વિશે સમજો અને પછી હું આગળ વધીશ ચાલો √2 અને -√2 એ px આ આપણી બહુપદી હવે જો બહુપદી ચાર ઘાત વાળી બહુપદી ચાર ઘાત છે આ ચાર ઘાત તો એના શૂન્ય હોય કોણ √2 અને -√2 એ બે શૂન્ય મને આપ્યા બે આપ્યા અને બાકીના શૂન્ય શોધો હવે આપણને એક નોલેજ છે શું નોલેજ એક ઘાત હોય બહુપદીને તો એક શૂન્ય વધુમાં વધુ બે ઘાત હોય તો બે શૂન્ય વધુમાં વધુ ચાલ આ તો ચાર ઘાત એટલે ચતુર્થ ઘાત વાળી બહુપદી એટલે એને વધુમાં વધુ ચાર શૂન્ય આવે એ ચારમાંના મને બે આપ્યા અને બાકીના બે મારે શોધવાના તો કેવી રીતે તો આપણે સમજીએ આ દાખલો બોર્ડનો છે ઓલરેડી બોર્ડમાં 3 થી 4 વાર પૂછાઈ ગયો છે આપણે આગળ વધીએ પ્લીઝ સમજો ચાલ px ના બે શૂન્યો બે શૂન્યો √2 અને -√2 છે હવે આનો મીનિંગ સાંભળો શૂન્ય એટલે કોની કિંમત x ની એટલે x બરાબર √2 અને x બરાબર -√2 હવે તમને ખબર આ √2 ની બાજુ બદલો એટલે x -√2 બરાબર 0 અને બીજો x √2 બરાબર 0 એનો અર્થ એવો કે આ શૂન્ય હોય તો આ એના અવયવ થવાના માટે માટે px ચાલો px ના અવયવ x વત્તા √2 એમાં ક્રમ નહીં આવે પહેલા આ લખીએ પછી આ કોઈ બી અને બીજું x ઓછા √2 બોલો થશે રાઈટ પ્લીઝ સમજો પાછું એક વાર શું કહેવું તમને આ √2 અને -√2 એ બહુપદીના શૂન્યો છે હવે શૂન્યો એટલે x ની કિંમત એટલે મને મળવાના અવયવ વત્તા એટલે ઓછા અને ઓછા એટલે વત્તા બરાબર માટે એટલે લખવાનું માટે બહુપદી ચાલો માટે બહુપદી હવે આનું વિસ્તરણ કરો પહેલું વત્તા બીજું પહેલું ઓછા બીજું એટલે આપણને ખબર પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ પહેલું x અને બીજું √2 એટલે બરાબર x નો વર્ગ ઓછા 2 થશે ચેક કરો આ x નો વર્ગ √2 નો વર્ગ વર્ગ ને વર્ગ હું કેન્સલ એટલે 2 આવવાના એટલે આ બેનું વિસ્તરણ કર્યું કૌંસ છોડો એટલે મને આ બેથી બહુપદી મળી ગઈ સમજો હવે જે બહુપદી મળી આ એ તમારી થવાની ભાજક બહુપદી ભાજક હવે આપણી બહુપદી છે આ પ્રકારની 2x નો 4 ઘાત આ બહુપદી વત્તા 7x નો ઘન ઓછા 8x નો વર્ગ ઓછા 14x અને વત્તા 8 અને ભાગ્યા ચાલો ભાગ્યા આ તમને લાવ્યા કે x નો વર્ગ ઓછા 2 યસ જોજો બરાબર બે શૂન્ય પરથી બે અવયવ એનું વિસ્તરણ કર્યો એટલે બહુપદી આ તમારી ભાજક બહુપદી થવાની હવે અહીંયા જો ભાજક બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં નથી x નો વર્ગ પર 0x આવે પણ હું લખતો નથી ચાલો સ્ટાર્ટ કરો જુઓ હવે સ્ટાર્ટ કરો પહેલું પદ ચાલો પહેલું પદ x² ને 2x નો 4 એટલે અહીંયા 2x નો વર્ગ આ ગુણ્યા પહેલું એટલે મને મળવાનો 2x નો 4 ઘાત પેટો આવી ગયો હવે પ્લીઝ ઓછા એટલે ઓછા અહીંયા લખવાનું અહીંયા નહીં 2x નો વર્ગ ગુણ્યા 2 એટલે ખરેખર 4x નો વર્ગ આમ થવાનું ચેક કરો તમે જો આ ઓછા વત્તા ઓછા બોલો 4x નો વર્ગ તમને થશે કેમ અહીંયા લખો તો
સજાતીય પદ અહીંયા એટલે નહી આવે એટલે આ બે નો ગુણાકાર વર્ગવાળો આવવાનો ચાલો હવે સીધું જોજો બરાબર આ માઈનસ ને આ પ્લસ બોલો આ બંને કેન્સલ અને ઉતારો એટલે વત્તા 7x નો ઘન હવે જો વત્તા 9 થી નો વત્તા અને ઓછા એટલે ઓછા 4x નો વર્ગ ચાલો ઓછા 14x અને ઉતારો 1 ને લાવવાના 7 એટલે વત્તા 7x આ 7x 7 1 7 7x નો ઘન ઓછા વત્તા ઓછા એટલે ઓછા 14x ચેક કરો આ 7 2 14 ચાલો સીધું અહીંયા માઈનસ અહીંયા પ્લસ જોઈ લો આ બંને કેન્સલ અને ઉતારો ઓછા 4x નો વર્ગ ચાલો 14 14 કેન્સલ ઓછા વત્તા એટલે ઉતારો વત્તા 8 આ બાકી રહ્યો હવે લાવવાના માઈનસ 4x નો વર્ગ તો એ કામ કરો x નો વર્ગ છે એટલે અહીંયા ખાલી માઈનસ 4 આવશે માઈનસ 4 એટલે માઈનસ 4x નો વર્ગ ઓછા ઓછા વત્તા એટલે 4 2 8 થવાનું ચાલ ચેક કરો આ પ્લસ માઈનસ કેન્સલ આવી કેન્સલ 0 એટલે આ તમારું ભાગફળ આવ્યું એટલે કે તમે જોઈ લો px બરાબર px પર આપણે આ બહુપદી 2x નો 4 ઘાત વત્તા 7x નો ઘન ઓછા 8x નો વર્ગ ઓછા 14x અને વત્તા 8 આ બહુપદી આ બહુપદી હવે તમને ખબર આ ભાજ્ય બહુપદી એટલે ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ શેષ તો 0 એટલે આ બે નો ગુણાકાર એટલે બરાબર ચાલો x નો વર્ગ ઓછા 2 આ ભાજક આ ભાજક આ ભાગફળ એટલે સીધું 2x નો વર્ગ ચાલો વત્તા 7x અને ઓછા 4 આ બે નો કરો ગુણાકાર એટલે બેઠો આ તમને જવાબ આવી ગયો હવે નેક્સ્ટ સ્ટેપ ચાલો હવે આના અવયવ પાડો તો આ જે છે આ એના અવયવ બોલો આ બેઠા થવાના એટલે આખું ઊંધું એટલે આના અવયવ x વત્તા રૂટ 2 અને બીજું x ઓછા રૂટ 2 આ બહુપદી નાખતા હોય અથવા પ્લસ 2 માઈનસ 2 હવે આપણે આના પાડીએ બોલો 4 2 8 8 1 2 8 આ માઈનસ બાદબાકી 7 8 ઓછા 1 7 8 નો વત્તા 1 નો ઓછા એટલે ગ્રુપ લાવવાના ગ્રુપ વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપ લાવશો એટલે 2x નો વર્ગ આની જગ્યાએ વત્તા 8x વત્તા 1x ઓછા 4 આ બે ને આ બે એટલે કે x પ્લસ રૂટ 2 બીજું x માઇનસ રૂટ 2 અને આમાં કોમન 2x કોમન x પ્લસ 4 માઇનસ 1 કોમન x પ્લસ 4 કૌંસ પૂરો ચાલો બરાબર આ લવાઈ ગયું x પ્લસ રૂટ 2 બીજું x માઇનસ રૂટ 2 હવે આ કોમન એટલે x વત્તા 4 અને બીજું 2x ઓછા 1 તમે જોઈ લો મને 4 કૌંસ મળ્યો હવે 4 કૌંસ મળ્યા એટલે બધા કૌંસની કિંમત 0 થાય એટલે આમ થવાના એટલે કે માટે x વત્તા રૂટ 2 બરાબર 0 x ઓછા રૂટ 2 બરાબર 0 x વત્તા 4 બરાબર 0 અને 2x ઓછા 1 બરાબર 0 એટલે કે x બરાબર માઇનસ રૂટ 2 x બરાબર પ્લસ રૂટ 2 x બરાબર માઇનસ 4 અને 2x બરાબર 1 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર 2 ચાલો મને x ની 4 કિંમત મળી હવે જો 4 માંના બે શૂન્ય આપેલા જો રૂટ 2 અને માઇનસ રૂટ 2 મને આપેલા એટલે આપણો જવાબ બાકીના શૂન્યો ચાલો બાકીના શૂન્યો બરાબર ચાલો માઇનસ 4 અને 1 ઓવર 2 આ બાકીના શૂન્યો આ તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો આ દાખલો વિશિષ્ટ આવા હું 3 બતાવીશ આ દાખલો પહેલો પાછો હું રિપીટ કરું સમજાવું છું પ્લીઝ એટલે બીજામાં તમને તરત આઈડિયા આવશે ચાલો રૂટ 2 અને માઇનસ રૂટ 2 px ના શૂન્યો તો બાકીના શોધો ચાલો px ના બે શૂન્યો રૂટ 2 અને માઇનસ રૂટ 2 છે માટે px ના અવયવ x પ્લસ રૂટ 2 x માઇનસ રૂટ 2 થશે માટે બહુપદી અને વિસ્તરણ x નો વર્ગ ઓછા 2 થશે આ આપણી ભાજક બહુપદી અને આ ભાજ્ય તમારો ભાગફળ આવી ગયો એટલે આ બે નો ગુણાકાર ચાલ આ બે નો ગુણાકાર એટલે આના અવયવ અને આના પાયડા 4 કૌંસ એટલે x ની 4 કિંમત મળી 4 અને 2 આપેલી એટલે મને બાકીના શૂન્ય કેટલા આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે હું ગણતરી કરી શકો ઓકે હું જરા પિક્ચર પાડું છું સમજો
ચાલ દાખલો એક જ છે એના બે ફોટોગ્રાફ આવશે ચાલ અડધો અડધો હું આગળ વધું છું પ્લીઝ સમજો રકમ બદલીશ ચાલ આ રકમ છે શું કેવી જરા સમજો દાખલો કીધો સેમ વર્ગમૂળ 3 અને માઈનસ વર્ગમૂળ 3 એ px 4 ઘાત વાળી બહુપદી ના શૂન્ય તો બાકીના શૂન્ય શોધો ચાલો 4 ઘાત એટલે એને 4 શૂન્ય આવના 4 માંના મને 2 આવ્યા √3 અને -√3 તો બાકીના મારે શોધવાનું રાઈટ તો હું સ્ટાર્ટ કરું પહેલું વાક્ય માં ચાલ px ના बे सुनियो वर्गमूल 3 અને માઈનસ વર્ગમૂળ 3 છે px ના બે શૂન્ય માટે px ના અવયવ જો આ શૂન્ય પરથી x વત્તા વર્ગમૂળ 3 ઓછા એટલે વત્તા અને x ઓછા વર્ગમૂળ 3 થશે વત્તા એટલે ઓછા ઓછા એટલે વત્તા હવે આ થવાના હોય માટે બહુપદી ચલો બહુપદી બરાબર પહેલું વત્તા બીજું પહેલું ઓછા મોડે પણ મુકાય પણ આમ મૂકો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે x અને વર્ગમૂળ 3 એટલે બરાબર x નો વર્ગ ઓછા 3 આ આપણી ભાજક બહુપદી ભાજક હવે રકમ x નો 4 ઘાત વત્તા 4x નો ઘન ઓછા 8x નો વર્ગ ઓછા 12x અને વત્તા 15 વત્તા 15 ચાલો ભાગ્યા બોલો કેટલા x નો વર્ગ ઓછા 3 ઓકે ચાલ હવે સ્ટાર્ટ કરીએ આ x² છે અને x નો 4 છે એટલે અહીંયા x નો વર્ગ આવશે ચેક કરો આ ગુણ્યા પહેલું એટલે પહેલું પદ તમારો આવશે સીધું બોલો જોઈ લેજો x નો 4 ઘાત ઓછા 3x નો વર્ગ અહીંયા લખવાનું છે જ્યાં x² તા x² આ સજાતીય પદ ચલો હવે આ માઈનસ આ પ્લસ કેન્સલ ચલો ઉતારો 4x નો ઘન ઓછા 8 વત્તા 3 એટલે ઓછા 5x નો વર્ગ અને ઓછા 12x લાવવાના 4 એટલે વત્તા 4x ચલો 4x નો ઘન ઓછા વત્તા ઓછા એટલે ઓછા 12x ચાલો જોઈ લો આ માઈનસ ને આ પ્લસ આ કેન્સલ ચાલો ઓછા 5x નો વર્ગ ચાલો 12 12 કેન્સલ અને વત્તા 15 વત્તા 15 લાવવાના 5 એટલે અહીંયા ઓછા એટલે ઓછા 5 ચાલો ઓછા 5x નો વર્ગ ઓછા ઓછા વત્તા એટલે વત્તા 15 પ્લસ માઈનસ કેન્સલ જોઈ લો 0 આવે એટલે આ આપણું ભાગફળ હવે આપણી બહુપદી px બરાબર ચાલો જો આપણી બહુપદી px બરાબર જોઈ લેજો આપણી આ બહુપદી x નો 4 ઘાત વત્તા 4x નો ઘન ઓછા 8x નો વર્ગ ઓછા 12x અને વત્તા 15 વત્તા 15 એટલે કે બરાબર ચાલો બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પહેલા ભાજક એટલે x નો વર્ગ ઓછા 3 કૌંસમાં આ ભાગફળ x નો વર્ગ વત્તા 4x અને ઓછા 5 હવે આ કૂદો આના અવયવ તમને મોડે આવડવા જોઈએ એક વાર વત્તા અને એક વાર ઓછા પહેલાનો વર્ગ ઓછા બીજાનો 8 એના બેઠા અવયવ આ બેઠા મૂકી દો x વત્તા વર્ગમૂળ 3 અને x ઓછા વર્ગમૂળ 3 ચાલો 5 1 2 5 5 ઓછા 1 4 બોલો વત્તા ને ઓછા એટલે સીધું x નો વર્ગ આની જગ્યાએ વત્તા 5x ઓછા 1x
અને ઓછા 5 આપે ને આવે એટલે બરાબર x વત્તા વર્ગમૂળ 3 x ઓછા વર્ગમૂળ 3 ચાલ x કોમન x વત્તા 5 ઓછા 1 કોમન x વત્તા 5 કૌંસ પૂરો એટલે બરાબર x વત્તા વર્ગમૂળ 3 x ઓછા વર્ગમૂળ 3 x વત્તા 5 અને x ઓછા 1 હવે શક્યતા એટલે કે x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0 x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0 x વત્તા 5 બરાબર 0 x ઓછા 1 બરાબર 0 માટે x બરાબર માઈનસ વર્ગમૂળ 3 x બરાબર પ્લસ વર્ગમૂળ 3 x બરાબર માઈનસ 5 x બરાબર 1 તમે જોઈ લો બાકીના શૂન્યો માટે બાકીના શૂન્યો ના શૂન્યો जो जो बराबर माइनस पांच अने एक आउसे आपको जवाब माइनस पांच अने एक अब बाकी ना सुनो इतने चार घात वाली बहुपदी हुई एना मने बेस सुनिए आप लोगे तो बाकी ना सुनियो आ रही थे भागाकार द्वारा आपने मेल भी सके जो जो विद्यार्थी मित्र जरा जो ये जो चेक कर जो आप लोगे चल पिक्चर पारो चु बेस अर्धोर्धो अगर बुद्धि आपने समझ दाखल तीजो विशिष्ट एग्जांपल तीजो चलो दाखल तीजो जो विद्यार्थी मित्रों તમારામાંથી કેટલાક બાળકો છે નવરા નવરા ટાઈપ કરે છે મારે કોઈ પણ પ્રકારની ચાલશે નહીં અને જે ટાઈપ કરે નામ નીકળી જશે સીધું આકવારિયા બરાબર જરા થોડી કાળજી રાખજો અને એવું લાગે તો તમે પોતાની નોટ ટેક્સ્ટબુક ખોલી શકો છો આગળ હું આગળ વધું છું સમજો દાખલો કીજો વિશિષ્ટ अब वो रखो माचो जो जरा ध्यान दो बराबर शुरू के जरा समझो दाखलो त्रिजो बहुपदी px नहीं अब px कितनी घात वाली नथी आपी भाज्य बहुपद बहुपदी px नहीं आटला वडे भागता जो शब्द भागता એટલે આને કહેવાય ભાજક બહુપદી ચાલો ભાજક બહુપદી એટલે એને ખરેખર sx કહેવાય બરાબર x નો વર્ગ વત્તા 3x વત્તા 5 આ આપણી ભાજક બહુપદી ચાલો ભાગફળ બહુપદી ભાગફળ આર્યા ભાગફળ એટલે એને qx કહેવાય ભાગફળ બરાબર તમને આપેલું છે qx બરાબર 2x નો વર્ગ વત્તા x વત્તા 1 અને શેષ શેષ બોલો આર્યા x 3 શેષ એટલે કે શેષ rx
સિસ rx બરાબર x ઓછા 3 પ્રશ્ન પૂછો px શોધો એટલે મારે શોધવાનું px આ px આપણો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો આ તમને ક્યારે આવે px એટલે ભાજ્ય બહુપદી sx ભાજક બહુપદી તમે જેટલા વડે ભાગવાના એ ભાજક જેને ભાગવાના એ px ચાલો ભાગફળ એટલે qx અને શેષ એટલે rx આ બધું લખી લો હવે મારું કોમન સૂત્ર ચાલો કોમન સૂત્ર આવું છે px બરાબર જોઈ લેજો sx into qx અને વત્તા શેષ rx જોજો ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ એટલે ભાજ્ય બેઠો આવી જશે રાઈટ હવે કિંમત મૂકી દો sx બરાબર x નો વર્ગ ચાલો વત્તા 3x અને વત્તા 5 ગુણ્યા qx બરાબર 2x નો વર્ગ વત્તા x અને વત્તા 1 ચાલો વત્તા શેષ એટલે x ઓછા 3 આ આપણી શેષ હવે તમે જોજો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા દિવસે બીજી તારીખે વિસ્તરણ સમજાવ્યું જો આ ઉપયોગ આવી ગયો આ કૌંસમાં 3 પદ આમાં ભી 3 પદ એટલે મને શોધવાના તો 3 તાલી 9 પદ થવાના કેટલા 9 તો બતાવો વિસ્તરણ કરને એટલે બરાબર જોઈ લેજો વિસ્તરણ કરું છું બરાબર ચાલ પહેલું પદ x નો વર્ગ કૌંસમાં ચાલ આ કૌંસ બેઠો 2x નો વર્ગ વત્તા x વત્તા 1 એટલે પહેલું પદ ગુણ્યા બીજો કૌંસ ચાલો વત્તા 3x બીજું પદ કૌંસમાં 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ત્રીજું પદ વત્તા 5 2x નો વર્ગ વત્તા x વત્તા 1 અને વત્તા રવાઈ દો x ઓછા 3 કે રવાઈ દો ચાલો આને x સ્ક્વેર વડે એટલે 2x નો 4 ઘાત વત્તા x નો જો લેજો આ x નો ઘન થવાનો અને વત્તા x નો વર્ગ ચાલો વત્તા 6x નો ઘન 3 2 6 વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 5 દુ 10x નો વર્ગ વત્તા 5x વત્તા 5 વત્તા x ઓછા 3 જોયું આ કૌંસ જોડો હવે ખાસ કાળજી સજાતીય પદનું સાદું x ના 4 વાળા x ના 3 વાળા x ના વર્ગ વાળા જે પદો છે એને સાદો મૂકી દો તો 4 વાળો એક જ છે એટલે બેઠું મૂકી દો 2x નો 4 હવે ઘન વાળો જો ઘન વાળો આ 1 આ 2 બસ 2 છે તો 6 ને 1 7 એટલે વત્તા 7x નો ઘન ઘન વાળો હવે વર્ગ વાળો જો આ વર્ગ આ વર્ગ આ વર્ગ 10 ને 3 13 13 ને 1 14 એટલે વત્તા 14x નો વર્ગ હવે x વાળો x વાળો ચાલો આ 3x 5x x 5 ને 3 8 ને 1 9 એટલે વત્તા 9x અને અચળ પદ 5 ઓછા 3 એટલે વત્તા 2 યસ આ તમારો જવાબ એટલે આ આપણી માંગેલી બહુપદી આની અંદર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ નથી આ તમે એક જ ભૂલ કરી વત્તા ઓછા બોલો જવાબ ખોટો આવશે એટલે આમાં પૂરેપૂરી કાળજી અને કૌંસ છોડો ત્યારે ખાસ ચિહ્ન ઓછા ઓછા વત્તા અને વત્તા ઓછા ઓછા આ રીતે આ સૂત્ર પરથી મને જે શોધવાનું કે તે મને મેઠું મળી જાય એટલે સૂત્ર ફરીથી કા px બરાબર sx into qx વત્તા rx ચાલો મને બધું આપેલું px મને બેઠો મળી આ રીતે મને કોઈ બી આન્સર આપે તો હું લાવી શકું વિદ્યાર્થી મિત્રો આ રીતે આ બે દાખલો વિશિષ્ટ પ્રકારનો અને એ આપણે ગણ્યો વિશિષ્ટ એક્ઝામ્પલ અને સમજો આ રીતે આ આપણો વિશિષ્ટ એક્ઝામ્પલ આ રીતે છે વિદ્યાર્થી મિત્રો આખું પિક્ચર નથી આવ્યું અડધું અડધું છે એટલે તમે ખાસ તને દો નોટમાં લખો ત્યારે જરા કાળજી રાખજો બરાબર ચાલો હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો આ તમારો વિશિષ્ટ એક્ઝામ્પલ ચાલો હવે પાઠની ખાલી જગ્યા આવશે ખાલી જગ્યા
ચાલ ખાલી જગ્યા જરા સમજો ખાલી કે રકમ લખું છું અને હમણાં ગણાવું છું ચાલ વિદ્યાર્થી મિત્રો જરા સમજો કે આ બધી ખાલી જગ્યા છે તમારી બુક્સ માં ખાલી જગ્યા આપી નથી સમજી લેજો બરાબર એટલે તમારે એક્સ્ટ્રા બહારથી કરવી પડે ખાલી જગ્યા એટલે ખાલી જગ્યા આપણે બહારથી ગણીશું 20 જેટલી ખાલી જગ્યા બતાવી સમજો અને એ ખાલી જગ્યા આપણે સમજીએ એટલે તમારે ખાસ કરીને આખા પાઠ નું રિવિઝન થશે વિદ્યાર્થી મિત્રો એટલે જો તમે ચૂકી ગયા હોય તો ખાલી જગ્યામાં તમને આવી જશે એટલે આખા પાઠની સમરી ખાલી જગ્યામાં આવશે રાઈટ ચાલો સ્ટાર્ટ કરીએ ખાલી જગ્યાઓ જરા પ્લીઝ સમજો નંબર 1 px બરાબર 3x - 5 નો આલેખ રેખા આવશે કેમ સુરેખ બહુપદી x નો એક ઘાત સુરેખ બહુપદી નો આલેખ હંમેશા રેખા હોય એ આપણે સમજી ગયા એટલે જો બહુપદી સુરેખ તો એનો આલેખ રેખા નંબર 2 px બરાબર 2x નો વર્ગ - 3x - 1 એટલે દ્વિઘાત બહુપદી એનો આલેખ આપણને ખબર છે પરવલય યાદ રાખજો એટલે જો દ્વિઘાત બહુપદી તો આલેખ પરવલય એમાં બી કેટેગરી આવે જો એક ગુણોત્તર 0 ધન આવ્યો તો એનો આલેખ x અક્ષના ઉપરના અર્ધતલમાં ખુલ્લો આવે અને એ લેસ ધેન 0 તો x અક્ષના નીચેના અર્ધતલમાં ખુલ્લો આવે યાદ કરો એ આલેખ આપણે આવો આવેલો ખબર આ રીતે ચાલો આ રીતે ઉપર આવેલો અને એક આવેલો બોલો કોણ નીચે એ એ ગુણોત્તર 0 એ લેસ ધેન 0 આ રીતે એટલે જો દ્વિઘાત બહુપદીમાં આલેખ પરવલય અને ત્રિઘાત આપણે ત્રણ ઘાત વાળી તો અતિવલય શું આવે અતિવલય ચાલ નેક્સ્ટ સ્ટેપ હવે શું કેવું સમજો પ્લીઝ px બરાબર 3x વત્તા 1 નું શૂન્ય શૂન્ય એટલે x ની કિંમત કઈ કરવાની 3x વત્તા 1 બરાબર 0 માટે 3x બરાબર -1 માટે x બરાબર -1/3 માટે શૂન્ય
minus 1 upon 3 શૂન્ય એટલે x ની કિંમત એટલે આ રીતે હું બહુપદી નું શૂન્ય શોધી શકું ચલો હવે આ જોઈએ મને બહુપદી આપે ના શૂન્યો નો સરવાળો અને શૂન્યો નો ગુણાકાર હવે પહેલા ઓબ્ઝર્વ કરો દ્વિઘાત છે દ્વિઘાત એટલે તમને ખબર મળે છે દ્વિઘાત બહુપદી ના શૂન્યો નો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ બી અપોન એ અને દ્વિઘાત બહુપદી ના શૂન્યો નો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ એટલે આમાં શૂન્યો લાવતા નહીં પ્લીઝ ખાલી જગ્યા છે ax² bx c સાથે સરખાવતા તમે સરખાવશો એટલે a બરાબર 2 ચેક કરો a એટલે x ના વર્ગનો સહગુણક ચલો b બરાબર જોઈ લેજો 5 b બરાબર 5 અને c બરાબર a હવે નંબર 1 શૂન્યોનો સરવાળો ચલો શૂન્યોનો સરવાળો હવે આપણો સૂત્ર છે -b / a માઈનસ b b 5 અને / 2 એટલે આપણો જવાબ -5 / 2 અને શૂન્યોનો ગુણાકાર ચલો શૂન્યોનો ગુણાકાર બરાબર c / a ચલ c 1 અને / 2 આપણો જવાબ 1 / 2 વિદ્યાર્થી મિત્રો એક જ પ્રશ્ન પૂછાશે પણ બે લીધા આપણે હવે નેક્સ્ટ સ્ટેપ દાખલો બીજો શું કહ્યું સમજો ખાતે ગયા આની સેમ શૂન્યોનો સરવાળો ચલ સરખાવો ax² bx c સરખાવતા એટલે a બરાબર વર્ગમૂળ 3 b બરાબર -2√3 અને c બરાબર વર્ગમૂળ 3 a એટલે x ના વર્ગનો સહગુણક b એટલે x નો c અચળ પદ ચલો શૂન્યોનો સરવાળો બરાબર -b / a યસ તમારે ખાલી વેલ્યુ મૂકવાની -b / a એટલે માઇનસ હવે b પોતે માઇનસ એટલે -2√3 અને / a બોલો √3 √3 કેન્સલ બરાબર ઓછા ઓછા વત્તા તમારો જવાબ 2 આવશે શૂન્યનો સરવાળો યસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દ્વિઘાત બહુપદી ના બે શૂન્ય આલ્ફા ને બીટા હવે આપણે સરખામણી નથી કરવાની શૂન્ય આપેલા છે એટલે સીધું સાદું રૂપ 1 / આલ્ફા પ્લસ 1 / બીટા ચલ લસા બોલો લસા આલ્ફા બીટા ચેક કરજો હવે અહીંયા બીટા આવશે આલ્ફા એટલે આ આવશે બીટા વત્તા આલ્ફા હવે આપણને બીટા વત્તા આલ્ફા એટલે આલ્ફા વત્તા બીટા / આલ્ફા બીટા હવે સમજો આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો એટલે એની વેલ્યુ -b / a / આલ્ફા ઇન્ટુ બીટા c / a a કેન્સલ એટલે આપણો જવાબ -b / c વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવશે એટલે આલ્ફા વત્તા બીટા ની વેલ્યુ મૂકો આલ્ફા ઇન્ટુ બીટા ની a કેન્સલ છેદ નો છે ઉલટા લઈને ગુણાકાર એ હોય દાખલો લે આપી 1 / આલ્ફા પ્લસ 1 / બીટા પ્લસ 1 / ગેમા ચલ લસા આલ્ફા બીટા ગેમા ચલ કોણ આવવાનો હવે તમામ એક તો છે એટલે બીજું બીટા ગેમા આલ્ફા બીટા એટલે બીટા ગેમા આલ્ફા બીટા હવે સમજી લો આ આખું છે યાદ કરો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ત્રિઘાત બહુપદી ના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર c / a અને ત્રણેય ગુણાકાર -d / a કેન્સલ એટલે -c / d આ તમારો જવાબ -c / d આવશે ચાલો હવે શું કે a બરાબર 3 a બરાબર 3 b આપ્યા c આપ્યા હવે એક્ચ્યુઅલી મને આ બધા સહગુણક આપેલા અને મારે બહુપદી લાવવાની એકદમ સિમ્પલ હવે ઓળખો બે સહગુણક તો સુરેખ બહુપદી ત્રણ સહગુણક તો દ્વિઘાત ચાર સહગુણક તો ત્રિઘાત જેટલા સહગુણક આપે એના કરતા એક ઘાત ઓછો આવે એટલે 3 આપ્યા એટલે સીધો જવાબ px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ચલો વેલ્યુ મૂકી દો a બરાબર 3 એટલે 3x નો વર્ગ b બરાબર -5x અને c બરાબર 2 આપણો જવાબ 3x નો વર્ગ ઓછા 5x વત્તા 2 આ આપણો જવાબ હવે આમાં જો a b c d એટલે px બરાબર લખવાનું ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ચલો a એટલે માઇનસ વર્ગમૂળ 3 ચલો બોલો x નો ઘન આ x નો ઘન b બરાબર 2 x નો વર્ગ c બરાબર 5x
અને d બરાબર a એટલે માઈનસ વર્ગમૂળ 3 x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 5x વત્તા a અને આ છે તમારી માંગેલી બહુપદી એટલે જો 3 સહગુણ તો દ્વિઘાત 4 સહગુણ તો ત્રિઘાત અને 5 સહગુણ તો 4 ઘાત વાળી બહુપદી આવે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા તમને થોડી બતાવું હજુ આગળ ચાલીશ બરાબર બતાવું છું પણ અજુ વિદ્યાર્થી મિત્રો કેટલાક ફાલતુ લવારા કરતા છે પ્લીઝ હમણાં હું કાઢી નાખીશ આ કોણ છે ભારત કાર્યા વર્ણિકા સિંગલ કોણ છે આ વર્ણિકા સિંગલ વર્ણિકા સિંગલ સૂચના આપું છું બંધ કરી દેજે બેચ મહેરબાની કરીને આગળ આ તને કહું છું આગળ આ બેચ અલગ પ્રકારનો છે આ વર્ણિકા સિંગલ એ મોબાઈલ નંબર પર સમણાઉ કાઢી મૂકું છું હમણાં આગળ મોબાઈલ નંબર આગળ વર્ણિકા સિંગલ આ વર્ણિકા સિંગલ કોણ છે વર્ણિકા સિંગલ ચાલો જો પાછો કો વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનો બીજો બિનજરૂરી મેસેજ કરતા નહીં નહીં તો તરત મને ખ્યાલ આવશે તો સીધો હું તમને ઉડાડી દઈશ પછી જોઈન્ટ નહીં કરીશ એટલું યાદ રાખજો ચાલ આગળ વધી આપણે ખાલી જગ્યા ખાલી જગ્યા આપણે આગળ વધીશું
આગળ વધ્યા તો સમજો ચાલ ચલો પહેલા પ્રાવ સમજી લો px બરાબર આ બહુપદનું 1 શૂન્ય 1 તૃતીયાંશ તો બીજું શૂન્ય શોધવાનું ચલો મને એક આઈકો ને બીજું શોધવાનું એટલે હું એક કામ કરો અવયવ પાડો ચલો આપણી બહુપદી 3 તાલી 9 9 એક 9 9 ને 1 10 માઈનસ માઈનસ એટલે કે બરાબર 3x નો વર્ગ ઓછા 9x ઓછા 1x વત્તા 3 આ બે ને આ બે 3x કોમન x ઓછા 3 ઓછા 1 કોમન x ઓછા 3 એટલે કે x ઓછા 3 અને 3x ઓછા 1 એટલે કે x ઓછા 3 બરાબર 0 3x ઓછા 1 બરાબર 0 એટલે x બરાબર 3 અને x બરાબર 1 / 3 હવે મને આ શૂન્ય 1 / 3 આવે તો બીજું શૂન્ય 3 આવવાનું માટે બીજું શૂન્ય કેટલું 3 ચાલ આ બહુપદીને x - 1 વડે ભાગતા શેષ શોધો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે ભાગાકાર નથી કરવાનો તમે ભાગાકાર કરો તો બી શેષતા આવે પણ ટાઈમ લાગે એટલે એમાં શોર્ટકટ જે કેટલા વડે ભાગવાના x - 1 જેટલા વડે ભાગવાના 0 મૂકી દો એટલે x = 1 એટલે મને x ની કિંમત મળી ગઈ હવે આ બહુપદીમાં જા જા x તા 1 મૂકી દો એટલે બરાબર 1 નો ઘન ઓછા 3 1 નો વર્ગ ઓછા 1 અને વત્તા 3 ચાલ કૌંસ છોડો 1 નો ઘન a માઈનસ 3 a ઓછા 1 વત્તા 3 એટલે કે 1 ઓછા 3 ઓછા 1 વત્તા 3 3 3 a a બોલો 0 શેષ બેઠા 0 જોયું ભાગાકાર કર્યા વગર તમે શેષ લાવી શકો ફરીથી એક વાર x - 1 વડે ભાગવાનું એટલે x - 1 = 0 માટે x = 1 ચાલ જા જા x તઈ મૂકી દો ડાયરેક્ટ જવાબ અહીં 10 હોય દા તો શેષ 10 આવે એટલે અહીં જવાબ 0 આવશે ચાલો આના શૂન્ય x કોમન કૌંસમાં x નો વર્ગ - 4 ચાલો x રવાઈ દો હવે આના અવયવ x - 2 ને x - 2 એટલે કે x બરાબર 0 ડાયરેક્ટ મૂકો x બરાબર -2 વત્તા એટલે ઓછા ને x બરાબર 2 માટે શૂન્ય 1 2 અને 3 માટે શૂન્ય 3 આવે રાઈટ ચાલો આ બહુપદી છે ચાલો હવે મને આ બહુપદી આપો kx નો ઘન ઓછા 6x નો વર્ગ વત્તા 11x ઓછા 6 ચાલો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d સરખાવતા એટલે a બરાબર k a બરાબર k b બરાબર -6 c બરાબર 11 અને d બરાબર -6 હવે મને આપો ગુણાકાર ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર -d / a હવે ગુણાકાર મને 4 આપ્યો -d d પોતે -6 અને a બરાબર k ચાલો ક્રોસ ગુણાકાર 4k 4k = 6 ઓછા ઓછા વત્તા માટે k = 6 / 4 એટલે 3 દૂતીયાંશ એટલે આપણો જવાબ 3 ના છેદમાં 2 આવશે ચાલો આ બહુપદીનો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે એટલે ખાલી લાવવાના અવયવ ચાલો અવયવ લાવો એટલે px = x નો વર્ગ ઓછા 9 એટલે x વત્તા 3 અને x ઓછા 3 એટલે x બરાબર -3 x બરાબર 3 તમે જોઈ લો એના બે શૂન્ય આવ્યા એટલે x અક્ષને બે બિંદુમાં છે આ બે બિંદુ રાઈટ એટલે એના શૂન્ય બે આવ્યા એટલે હવે સમજો વિદ્યાર્થી મિત્રો હવે આગળ મુદ્દો હું આકૃતિ બતાવીશ અને આકૃતિ પરથી તમારે શૂન્યો કહેવાના છે શૂન્ય જોજો આ ત્રણ ગ્રાફ આવ્યા અને એક ગ્રાફ જોઈને તમારે શૂન્યોની સંખ્યા કહેવાની તો તમને ખબર આ રેખા x અક્ષની જેટલા બિંદુમાં છેદે એ એના શૂન્યો a આ a આ 2 ને 3 માટે શૂન્યોની સંખ્યા 3 આ 3 આમાં ખાલી x અક્ષ આ એક જ આવો એક જ માટે આના શૂન્યો એક જ આવશે અને આમાં
આવવાના એટલે આમાં બોલો 2 આવશે વિદ્યાર્થી મિત્રો અને હજુ એક બતાવો સપોઝ તમને આવું આવ્યું આ રીતે તો આના શૂન્ય 0 આવશે x અક્ષને છેદતા નથી એટલે x અક્ષની જેટલા બિંદુમાં છેદે એક શૂન્ય આવે બીજા લઈ શકાય નહીં વિદ્યાર્થી મિત્રો એટલે આવી ગ્રાફ વાળી એક ખાતે કે તમને આવી શકે તો એ તમને આવડું જોઈએ આ રીતે સમજો બરાબર આ શૂન્ય રાઈટ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારી ખાલી જગ્યા લગભગ આપણે 15 17 જેટલી ગણી શકાય જગ્યા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો જરા સમજો હવે તમારો આ બહુપદીનો પાઠ પૂરો થયો પ્લીઝ તમે ગણિત ચેક કરજો આ ગણિતની અંદર તમે ખોલશો ચોપડી તો આ તમારા દાખલા બધા આવી ગયા છે કમ્પ્લીટલી પ્લીઝ સમજો અહીંયા આપો પાઠ પૂરો થયો હવે રવિવારે સમજી લાગો એટલે સોમવારે કે રવિવારે કે સમજાવીશ એક ટેસ્ટ લઈશું આ ટેસ્ટ કયા પ્રકારની હોય તમારે ઘરે લખવાનું છે એસાઈનમેન્ટ કાલે મોકલાવીશ બરાબર અને એ દાખલા હોમવર્ક છે એ હું તમને ગણીને આન્સર આપે મોકલાવીશ તમારે એને ચેક કરવાનું બરાબર એસાઈનમેન્ટ મે આજે આપેલું છે એ બી ગણી કાઢજો અને બીજે દાખલા એક્સ્ટ્રા ગણાવીશ રાઈટ આગળ તમને કઈ તકલીફ હોય તો બી તમે WhatsApp કરી શકો છો પણ ગમે ત્યારે નહીં આગળ સમજી લો એનો ટાઈમ હોય સાંજના 7 પછી એટલે સમજો બરાબર અને આ તમારો બહુપદીનો પાઠ પૂરો થયો પ્લીઝ નોટ પરફેક્ટ લખજો અને હું એક દિવસ હાજરી પુરીશ તમારી નામ હાથે બરાબર તો ત્યારે તે સમયે તમારું આખું યાદી બનશે હવે કાલની વાત આવતીકાલે તમારું વિજ્ઞાન સ્ટાર્ટ થશે વિદ્યાર્થી મિત્રો આ તમારો ગણિતનો એક પાઠ પૈકો કાલે શનિવાર છે અને આવતીકાલથી આપણે ગણિત વિજ્ઞાન લઈશું અને વિજ્ઞાનનો પાઠ એ ફિઝિક્સ સ્ટાર્ટ થશે અને એ છે પ્રકાશનો પાઠ વિદ્યાર્થી મિત્રો એટલે આવતીકાલે હું ચર્ચા પ્રકાશની કરીશ ભૌતિક ફિઝિક્સ આવશે 10મો પાઠ આવશે ફિઝિક્સનો એટલે કાલે હું આખું વિજ્ઞાન સમજાવીશ અને એક પાઠ સ્ટાર્ટ થશે અને ગણિતનો બી પછી સ્ટાર્ટ કરું છું પણ વેકેશન દરમિયાન હું બે પાઠ પૂરા કરીશ વિદ્યાર્થી મિત્રો એટલે બહુપદીનો પાઠ પૂરો થાય છે પ્રેક્ટિસ પાડતા રહેજો અને બહુપદીમાં સરવાળો ગુણાકાર ભાગાકાર આ બધી ક્રિયા તમને આવડવી જોઈએ અને આ રીતે આજે આપણે અહીંથી સ્ટોપ કરીશું વિદ્યાર્થી મિત્રો અને કાળજી રાખજો અને આવતીકાલે પાછા આપણે મળીશું બરાબર આગળ હા આજે તમને જે આપેલો હોમવર્ક એ એસાઈનમેન્ટ છે એ હોમવર્ક જે બાળકોનું બાકી હોય તે આજે રાત્રે પૂરું કરી દેજો બરાબર એના જવાબ હું તમને કાલે મોકલી આપીશ એટલે એના આન્સર તમે ટેલી કરજો મેં દાખલો ગણ્યો તે અને તમારો જવાબ એ ટેલી કરજો એ આવી જશે તો કોઈ પ્રશ્ન નથી સમજો બરાબર અને એમાં વિશિષ્ટ દાખલા પણ છે રાઈટ એટલે જરા કાળજી રાખજો અને તમારી પાસે પ્રેક્ટિસ બુક હોય તો એના દાખલા ગણજો ટેક્સ્ટ બુક હોય એ બી દાખલા ગણજો દાખલા બધા અગત્યના બધા આવી ગયા છે અને આ રીતે તમારું સેકન્ડ ચેપ્ટર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો એક જ દિવસ જો મિસ કરશો લેક્ચર તો ગિયા કામમાંથી તમને નહીં મળશે સમજો બરાબર એટલે આવતીકાલે વિજ્ઞાન સ્ટાર્ટ થાય વિજ્ઞાનમાં બી એબ્સન્ટ રહેશો નહીં કમ્પ્લીટ તમારું 6 વાગે એટલે 6 વાગે જોડાઈ જજો પ્લીઝ બરાબર અને કાળજી રાખજો ઓકે ચાલો અહીંયા આપણે બંધ કરીશું વિદ્યાર્થી મિત્રો રાઈટ ચાલો ઓકે